અંકલેશ્વર ભણકુતરા ગામ ખાતે આદિત્યનગરમાં એક સાથે 6 મોબાઈલ ચોરી, તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા. 7 જેટલા મિત્રો એક મકાનમાં રૂમ પાર્ટનર તરીકે રહી જીઆઈડીસીમાં નોકરી કરી રહ્યા છે. તસ્કર પાછળની દિવાલ ચડી ઉપરના રૂમનો દરવાજો ખુલ્લો જોતા પ્રવેશ કરી ચોરી કરી ફરાર થયો હતો. જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ, 1,65,000 ઉપરાંતની કિંમતના 6 મોબાઈલ ચોરીનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. બનાવની વિગતો અનુસાર અંકલેશ્વર ભડકોતરા ગામ ખાતે આવેલ કાપોદરા પાટિયા ખાતે આવેલ આદિત્યનગર 2 ખાતે રણજીત ભાંભળિયા અને અન્ય 6 વ્યક્તિઓ મકાન ભાડે રાખી રૂમ પાર્ટનર તરીકે રહે છે. ગત 25મીની સવારે અન્ય એક રૂમ પાર્ટનર નોકરી પર જવાનું હોવાથી સવારે 6 વાગ્યે ઉઠી ગયો હતો. તે દરમિયાન રણજીત બાંભણિયાને નીચે રૂમ બંધ કરી ઉપરના રૂમમાં પુનઃ સૂઈ ગયો હતો. દરમિયાન સરત ચૂકથી દરવાજો ખુલ્લો રહી જતા તસ્કરો મકાનના પાછળની દિવાલ ઉપર ચડી ઉપરના રૂમમાં પ્રવેશ્યા હતા અને ત્યાં ચાર્જિંગ તેમજ ટેબલ પર રહેલા 6 જેટલા મોબાઈલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સવારે અન્ય રૂમ પાર્ટનર ઉઠતા ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું, જે આધારે સવારે પ્રથમ EFIR અને ત્યારબાદ GIDC પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કુલ 6 મોબાઈલ કિંમત રૂપિયા 1,65,590 રૂપિયાની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી.